नमस्कार दोस्तों, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું હાર્દિક અભિવાદન કરું છું. ખબર છે .com પર આજે આપણે વાત કરવાના છીએ મહાન સુપરસ્ટાર કુંદનલાલ સૈગલ સાહેબની. કુંદનલાલ સૈગલ એક એવા સ્ટાર કે જે પોતાના જમાનામાં સૌથી વધારે લોકપ્રિય હતા અને એટલે એમને વડીલો પહેલા સુપરસ્ટાર તરીકે યાદ કરે છે. 18મી જાન્યુઆરી 1947 ના રોજ તેઓ આ જગતને છોડીને ચાલ્યા ગયા હતા. અને એને લીધે જ જ્યારે દેશ એની આઝાદીના 75 વર્ષ ઉજવે છે તો આ વર્ષ સૈગલ સાહેબની પુણ્યતિથિના 75મા વર્ષ રૂપે પણ ઉજવી શકાય તેમ છે. એમને મળી હતી તેટલી લોકપ્રિયતા અન્ય કોઈને નહોતી મળી અને તેથી જ તેમને પહેલા સુપરસ્ટાર રૂપે યાદ કરાય છે. મહાન ગાયક અને અભિનેતા રૂપે 15 વર્ષની કરિયરમાં કુંદનલાલ સૈગલ સાહેબે 36 ફિલ્મો કરી હતી. તેમાંથી 28 હિન્દી ફિલ્મો હતી અને 7 બંગાળી ફિલ્મ હતી, 1 તમિલ ફિલ્મ પણ હતી. સૈગલ સાહેબે કુલ 185 ગીતો ગાયા છે અને તેમાંથી 142 ફિલ્મી ગીતો અને 43 જેટલા તેમણે ગેર ફિલ્મી ગીતો ગાયા છે. ફિલ્મી ગીતોમાં 110 હિન્દી અને 32 બંગાળી ગીતોનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના રાજાની અદાલતના તહેસીલદાર અમરચંદ એમને ના 19મી એમને ત્યાં 19 માફ કીજે એને ત્યાં 11મી એપ્રિલ 1904 ના રોજ કુંદનલાલ સૈગલ સાહેબનો જન્મ થયો હતો. તેમના માતા કેસરબાઈ એક ભક્તાણી હતા અને એમના દીકરાને નાનપણથી ભજન કીર્તન અને શબ્દ સાંભળવાના માટે લઈ જતા હતા. કુંદનલાલ થોડા વર્ષો સ્કૂલમાં ભણ્યા અને જમ્મુમાં થતી રામલીલામાં તેઓ નાટકને માફક સીતા પણ બનીને કરતા અને સીતાની ભૂમિકામાં તેઓ લોકપ્રિય પણ થયા હતા. સ્કૂલનો અભ્યાસ છોડીને તેઓ રેલવેમાં ટાઈમ કીપર બન્યા અને ત્યાર પછી રેમિંગ્ટન ટાઈપરાઇટર કંપનીમાં કામ કરતા તેમને દેશભરમાં ફરવાનું પણ મળી ગયું. લાહોરના મિત્ર મહેરચંદ જૈનની સાથે તેઓ કોલકાતામાં અનેક મહેફિલે મુશાયરા જોતા હતા અને કુંદનલાલને ગાવામાં તેમાંથી રસ જાગ્યો અને એ રસને તેમણે આગળ વધાર્યો. 30ના આરંભમાં સૈગલ સાહેબનો આરસી બોરાલની સાથે સંપર્ક થયો અને તેમણે સૈગલનું ગાવું તરત જ ગમી ગયું. ડીએન સરકારના કોલકાતાના સ્ટુડિયોમાં ન્યૂ થિયેટર્સમાં પ્રતિ માસ 200 રૂપિયાના પગારથી તેમને ગાવાનું કામ મળ્યું. 200 રૂપિયા એ જમાનામાં બહુ જ મોટી રકમ હતી. અહીં તેઓ પંકજ મલિક, કેસી ડે અને પાડી સન્યાલને મળ્યા. સૈગલ કશ્મીરીના નામે જાણીતા બન્યા અને તેમની પહેલી ફિલ્મ 1932માં મોહબ્બત કે આંસુ બની અને ત્યાર પછી સુબહ કા સિતારા અને જિંદા લાશ નામની ફિલ્મ બની. એમાંની કોઈ પણ ફિલ્મ સફળ થઈ નહોતી. 1933માં યહૂદી કી લડકી બની અને તેમાં તેમણે કુંદનલાલ સૈગલ એવું નામ વાપર્યું અને અંતે એ નામ અમર થઈ ગયું. પછી આવી પૂરણ ભગત જેણે દેશભરમાં ધૂમ મચાવી. પછી આવી ચંડીદાસ અને 1935ની દેવદાસ થી તો સૈગલ સાહેબે પોતાની ઓળખ દેવદાસ રૂપે બનાવી લીધી હતી. તેમના ગીતો માલમ આયમ બસો અને દુઃખ કે દિન આખા દેશમાં લોકપ્રિય હતા અને એની સાથે સૈગલે દેવદાસના પાત્રને પણ આખા દેશમાં લોકપ્રિય કરી દીધું હતું. તેમણે બંગાળી ભાષા હવે શીખી લીધી હતી. ગુરુદેવ ટાગોરે સૈગલને સાંભળીને પહેલી જ વાર પોતાના ગીતો ગાવાની મંજૂરી કોઈ બિન બંગાળી ગાયકને આપી હતી અને હવે સૈગલ સાહેબે 30 બંગાળી ગીતો પણ ગાયા અને તેઓ ત્યાં પણ અમર થઈ ગયા. ન્યૂ થિયેટર્સમાં સૈગલની દીદી, પ્રેસિડેન્ટ, ધરતી માતા, સાથી, સ્ટ્રીટ સિંગર, દુશ્મન અને 1940માં જિંદગી આવી. તેમાં તેઓ નાયક પણ હતા અને ગાયક પણ હતા. આ ફિલ્મોના અનેક ગીતો ભારતીય ફિલ્મ સંગીતનો વારસો મનાય છે. પાર્શ્વ સંગીતની પ્રથા શરૂ થયા પછી પણ સ્ટ્રીટ સિંગરમાં સૈગલ સાહેબે બાબુલ મોરા કેમેરાની સામે લાઈવ રેકોર્ડિંગ કરીને ગાયું હતું. 1941માં સૈગલ સાહેબ મુંબઈ આવ્યા અને રણજીત મૂવી ટોનમાં તેઓ જોડાયા. ભક્ત સુરદાસ અને તાનસેન જેવી સફળ ફિલ્મો આવી. મિયા તાનસેન રૂપે સૈગલ ગાતા હતા. દિયા જલાઓ, સપ્ત સુરન તીન અને ગાઓ સબ ગુની જન જેવા મહાન ગીતો. 1944માં સૈગલ ન્યૂ થિયેટર્સમાં પરત થયા અને તેમની માય સિસ્ટર બની. તેની સાથે આખો દેશ ગાતો હતો દો નયના મતવાલે, એ કાતિબે તકદીર. પણ આ સમય દરમિયાનમાં સૈગલ સાહેબ પર
शराब ने कूटेवे एनो कब्जो जमावी लीधो हतो। तेमना काम अने आरोग्य पर एनी असर पड़वा माँडी हती। शराबना रवाड़े चढ़ीने साइगल साहेब मात्र 10 वर्ष जीवी शक्या अने अंते ना दुरस्ती ने कारणे तेओ तेमना वतन जलंधर पाछा फर्या। 18 जानुआरी 1947 ना रोज मात्र 42 वर्ष ने उमरे आ महान गायक अभिनेतानु निधन थयुं हतुं। अने ते पहला तेमणे संगीतकार नौशाद साहेबनी धुनो उपर शाहजहानना यादगार गीतो गाया हता। 1947 ने परवाना એ સાયકલ સાહેબની છેલ્લી ફિલ્મ બની રહી હતી। માત્ર 42 વર્ષે જેમને શરાબને કારણે જેમનો અકાળ અંત આવી ગયો તે સાયકલ સાહેબની પાછળ તેમના પત્ની આશા રાની, એક દીકરો અને બે દીકરીઓનો પરિવાર હતો। એમના સદગત મોટાભાઈની દીકરીને તો સાયકલ સાહેબે પોતાના લગ્ન પહેલા જ દત્તક લઈ લીધી હતી। બીએન સરકારે સાયકલના નિધન બાદ અમર સાયકલ નામની એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી। સાયકલ પછીના તમામ મહાન ગાયકોની ગાયકી પર સાયકલ સાહેબના ગાયનનો અસર, એની છાપ હતી અને એમાં મહાન લતા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી કે મુકેશજીનો પણ સમાવેશ થાય છે। 78 RPM યાને 78 RPM ની રેકોર્ડ ત્યારની નવી ટેકનોલોજી આવી અને તેને કારણે સાયકલ સાહેબના ગીતો ટકી ગયા। એના ઉપર ગાયન અને સંગીત એક જ વખત રેકોર્ડ થતું હતું, આજે શક્ય નથી। 1970 આવી રેકોર્ડ 15 રૂપિયાની મળતી હતી અને તે આજના જમાના પ્રમાણે 1500 રૂપિયા જેટલી મોંઘી ગણાય। આવા સાયકલ સાહેબના કેટલાક યાદગાર ગીતો, એમણે ખૂબ ઓછા ગીતો ગાયા તે છતાં એ ગીતો યાદગાર બની ગયા અને આજે પણ વડીલોના કાનમાં એના પડઘા ગુંજતા હોય છે। જેમ કે પૂરણ ભગતમાં ઝૂલા ઝૂલા ઓ આરે ઝૂલા ઝૂલા, ચંડીદાસ મેં આ ગીત હતું, પ્રેમનગર મેં બનાઉંગી ઘર મેં, દેવદાસ રૂપે સાયકલ સાહેબ ગાતા હતા, બાલમ આયે બસો મોરે મન મેં। પ્રેસિડેન્ટમાં તેઓ એક વાર્તા કરતા હતા, એક રાજા કા બેટા લેકર ઉડને વાલા ઘોડા, અને એ જ પ્રેસિડેન્ટમાં એક અમર ગીત પણ હતું, ઓ એક બંગલા બને ન્યારા, એક બંગલા બને ન્યારા। ધરતી માતામાં કિસને અબ યે ખેલ રચાયા હતા તો એક હતું, દુનિયા રંગ રંગીલી બાબા દુનિયા રંગ રંગીલી। સ્ટ્રીટ સિંગરમાં જીવન બિન મધુર ન બાજે જેવી એક યાદગાર રચના હતી તો એમની રાગ ભૈરવી પર આધારિત હતી, બાબુલ મોરા નૈહર છૂટો હી જાય। દુશ્મન નામની ફિલ્મમાં તેઓ ગાતા હતા, કરું ક્યાશ નિરાશ ભઈ, કરું ક્યાશ નિરાશ ભઈ। જિંદગી નામની ફિલ્મમાં તેઓ સાયકલ સાહેબ ગાતા હતા, મેં ક્યા જાનુ ક્યા જાદુ હે જાદુ હે, તો એનું અત્યંત જાણીતું ગીત બન્યું હતું, સોજા રાજકુમારી સોજા સોજા મીઠે સપને આયે। ભક્ત સુરદાસ માં તેઓ ગાતા હતા, નૈનહીન કો રાહ દિખા, અને મધુકર શ્યામ હમારે ચોર। વડીલો આ ગીત આજે પણ યાદ કરતા હોય છે। તે જ રીતે તાનસેન માં તેઓ મોરે બાલપન કે સાથી મોહે ભૂલ જઈયો ના, કાહે ગુમાન કરે, અને સપ્ત સુરન તીન ગ્રામ બિલકુલ શાસ્ત્રીય રચના હતી તો એ જ તાનસેન રૂપે તેઓ ગાતા હતા, દિયા જલાઓ જગમગ જગમગ દિયા જલા। માય સિસ્ટર યાને મેરી બહેના નામની ફિલ્મમાં ધોને ના મતવારે તુહારે હમ પર જુલમ કરે, એ જ માય સિસ્ટરમાં તેઓ ગાતા હતા,
कातिब तकदीर मुझे इतना बता दे क्या मैंने किया है। अने नौशाद साहेब ना संगीत वाली एकमात्र फिल्म में साइगल साहेब कमाल नु गायु हतु ते हती शाहजहान। गम दिए मुश्किल कितना नाजुक है दिल ये न जाना चाह बर्बाद करेगी हमें मालूम न था। खरेखर चाहे नहीं पर शराबे साइगल साहेब ने बर्बाद करी दीदा था। अने तेओ आ गीत शाहजहान मा गाता था। એમણે એવી વ્યથા વ્યક્ત કરી હતી કે હું જયારે મૃત્યુ પામો ત્યારે મારી અર્થી ઉઠાવીને લઈ જાય ત્યારે પણ આ જ ગીત વગાડવાનું, અને એ જ ગીત વગાડવામાં પણ આવ્યું હતું। જબ દિલ હી તૂટ ગયા, જબ દિલ હી તૂટ ગયા, અબ જી કે ક્યા કરેંગે, અબ જી કે ક્યા કરેંગે, जब दिल ही टूट गया। तूटेला दिल ने साथे आ महान कलाकार जे भारत ना पहला सुपरस्टार हता, आटली लोक चाहना कोई फिल्म ना कलाकार ने आ पहला मळी नहोती, अने ते तूटेला दिल साथे शराब ना रवाडे चढ़ीने आ जगत माथी गया। द लाइफ लेसन ऑफ कुंदनलाल साइगल इज शराब थी दूर रहेवू जोईए। बहु बहु तो जे लोको शराब पीए छे ते शराब पर सवार होवा जोईए। शराब एमना पर शराब जारे पोते हावी बनी जाए त्यारे एमणे साइगल साहेब ना अंत ने याद करवो जोईए। आ महान कलाकार ने आपणे वंदन करिए, एने जेटली सलामी आपीए एटली ओछी छे, कारण के एने जे ट्रेंड सेट कर्या छे एना परथी लता दीदी, रफी साहेब, किशोर कुमार, मुकेश जी गाता हता, जेणे जीवनभर आपणुं मनोरंजन कर्युं छे। तो साइगल साहेब ने आजे दोस्तों आपणे याद कर्या खबर छे .com पर ओल्ड इज गोल्ड प्रोग्राममां। આપનો મિત્ર નરેશ કાપડિયા ને રજા આપો, આપણે એકબીજા સરસ મજાના મોટા સ્ટારની વાત લઈને ફરીથી ભેગા મળીશું। ત્યાં સુધી અલવિદા।